हेलो स्टूडेंट, जय श्री कृष्ण। चलो नेक्स्ट क्वेश्चन छे, ए अर्धरूढ़िगत मॉडल ने अनुसार छे। શું કીધું છે? જો બેક્ટેરિયમ સાથેના સંપૂર્ણ રેડિયોએક્ટિવ ડીએનએ ને બે પેઢી માટે નોન રેડિયોએક્ટિવ પર્યાવરણમાં દ્વિગુણિત થવા દેવામાં આવે છે તો કેટલા ટકા બેક્ટેરિયા રેડિયોએક્ટિવ ધરાવતા હોવા જોઈએ? ઓકે, ચાલો બેક્ટેરિયમ સાથે, માનો કે આ બેક્ટેરિયા રેડિયોએક્ટિવ છે, એનું ડીએનએ ને આપણે અલગ કરી દઈએ છીએ। આપણે તો કામ કોનું છે? ડીએનએ નું જ। અને આ ડીએનએ જે છે श्रृंखला ने छूटी पड़ी। बे पेढ़ी माटे नॉन रेडियोएक्टिव पर्यावरण में द्विगुणित करिए छे। तो बे पेढ़ी माटे एटले मानो के 5 प्राइम थी 3 प्राइम, आ 3 प्राइम थी 5 प्राइम। वॉटसन अने क्रिक ना मॉडल प्रमाणे शुं हशे? तो के एक श्रृंखला केवी हशे? तो के एक श्रृंखला हशे पितृ श्रृंखला। मारो क्या पितृ श्रृंखला छे? तो एक श्रृंखला छूटी पड़से। आज एक श्रृंखला छूटी पड़से, छूटी पड़ेली श्रृंखला नवी श्रृंखला लावशे। नवी श्रृंखला केवी छे? तो के नॉन रेडियो एक्टिव। ज्यारे आ केवी छे? तो आ छे रेडियो एक्टिव। तो आ श्रृंखला छूटी पड़से, ए आ रीते नवी बनावशे। અને આ શૃંખલા જે છૂટી પડશે તો એ શૃંખલા ઓરિજિનલ પિતૃ શૃંખલા આ છે, માનો કે આ પિતૃ શૃંખલા છે, અને આ નવી શૃંખલા લાવશે। પિતૃ શૃંખલા અને નવી શૃંખલા જોડાશે, આમ કેટલા ડીએનએ મળ્યા? બે। જો કે બેક્ટેરિયામાં થાય છે આ પ્રોસેસ, એવું નથી કે ડીએનએ ડબલ થયા રાખે, બેક્ટેરિયા ડબલ થાય। ઓકે, તો એક દ્વિગુણન પછી આપણને બે મળે છે। હવે બીજું દ્વિગુણન થાય, જ્યારે બીજું દ્વિગુણન થશે ત્યારે આ જ પ્રોસેસ આવશે। ઓકે, તો હવે આ છૂટું પડશે, તો માનો કે આપણે આને ધ્યાનમાં રાખીએ, આ છૂટું પડે છે, તો આ જ્યારે શૃંખલા જે રેડ કલરમાં છે, રાઈટ, એ શૃંખલા જ્યારે છૂટી પડશે અર્ધરૂઢિગત મોડલથી, તો જે નવી શૃંખલા આવશે એ કેવી આવશે? નોન રેડિયોએક્ટિવ, કારણ કે માધ્યમ કેવું છે? નોન રેડિયોએક્ટિવ। અને આ શૃંખલા જે છૂટી પડશે એ તો નોન રેડિયોએક્ટિવ જ છે અને માધ્યમ પણ નોન રેડિયોએક્ટિવ। તો આમાં આવું થશે, તો હવે સેમ પ્રોસેસ આ બંનેમાં થાય? યસ, સેમ પ્રોસેસ થાય, કારણ કે બંનેના એક શૃંખલા રેડિયોએક્ટિવ અને એક શૃંખલા નોન રેડિયોએક્ટિવ છે। તો એક રેડિયોએક્ટિવ અને બીજી નોન રેડિયોએક્ટિવ। જ્યારે અહીંયા આ જ થશે, બંને નોન રેડિયોએક્ટિવ। આમ ટોટલ કેટલી સંખ્યા મળી આપણને? ચાર, એક બે ત્રણ અને ચાર। ચારમાંથી રેડિયોએક્ટિવ ધરાવતા કેટલા? બે। તો ચારમાંથી બે, તો પર્સન્ટેજ પ્રમાણે કેટલા કહેવાય? 50%। તો આન્સર આવશે 50% ડીએનએ રેડિયોએક્ટિવ ધરાવતા હોવા જોઈએ। આટલું હતું જે કઈ રીતે અર્ધરૂઢિગત મોડલ પ્રમાણે આપણે સોલ્વ કરી શકીએ છીએ। થેન્ક યુ સો મચ।